साबरकांठा જિલ્લામાં ચૂંટણી પછી કોરોનાના કેસમાં ઉછાળો આવતા જિલ્લાની પ્રજામાં સતર્કતા જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 5/3/2021 ના રોજ કોરોના પોઝિટિવના 8 કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં 5 કેસ, પ્રાંતિક તાલુકામાં 2 કેસ અને ઈડર તાલુકામાં 1 કેસ કોરોના પોઝિટિવનો સામે આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 3085 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 12 દર્દીઓના મોત નિપજ્યા છે. બિંદેશ માંડલિયા સાથે જયમી પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના એનએસએસ વિભાગમાં ટ્રાફિક નિયમન અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના એનએસએસ વિભાગ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને સુરક્ષા સેતુ સાબરકાંઠા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક નિયમન અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 સ્વયંસેવક બહેનો અને 38 સ્વયંસેવક ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર એપી સોલંકી સાહેબે સ્વાગત પ્રવચન અને સ્મૃતિ ચિહ્નો દ્વારા સાયબર ક્રાઇમના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીઓ ડોક્ટર એનબી વાઘેલાએ કર્યું હતું અને આભાર વિધિ પીઓ ડોક્ટર પીડી શુક્લાએ કરી હતી. એનએસએસ અને એનસીસીના સૌ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.